આઈની દેવીની આંખે ભલે પટ્ટી હોય પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાંતો પાસેથી જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા નમસ્કાર દર્શક મિત્રો હંમેશા નવા નવા કાયદાઓ અને સામાન્ય માણસના હક અને તેના અધિકારોની વાતો અને તેની ફરજોની વાતો કરતા કાર્યક્રમ એટલે કે કાયદાના ફાયદામાં હું વરુણ આજે આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચોક્કસથી આપણે જોઈએ કે હમણાં તાજેતરમાં કેટલાક સમય પહેલાં જોશીમઠમાં દુર્ઘટના ઘટી, મતલબ કે મકાન મતલબ કે ત્યાં તિરાડો પડવા માંડી. આજે કેટલાક છેલ્લા 17 દિવસ સુધી સમાચાર વાંચી રહ્યા છીએ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનાના, એટલે કે કેટલાક શ્રમિકો તેમાં ફસાયેલા છે, થોડા સમય બાદ તેમને બહાર કાઢી લેવામાં આવશે. પરંતુ મિત્રો, અહીંયા પ્રશ્ન થાય છે માનવ અધિકારનો, જે આજનો આપણો વિષય છે, અને તેના તમામ જવાબ આપણે આપશે એનું બી એડવોકેટ સાહેબ જે કે મહેતા. નમસ્તે મહેતા સાહેબ. નમસ્કાર જી. સર, સ્વાગત છે આપનું કાર્યક્રમ કાયદાના ફાયદામાં. મહેતા સાહેબ, માનવ અધિકાર, સર આ હ્યુમન રાઇટ્સ, તો સર કાયદામાં જે આની વ્યાખ્યા છે માનવ અધિકારની તે શું છે, શું કહીશું આ અંગે? કારણ કે સાહેબ, સમયાંતરે આપણે જોતા હોઈએ છીએ કે વૈશ્વિક મંચો પર પણ આ હ્યુમન રાઇટ્સનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે. શું કહીશું આ અંગે આપ સર? માણસને જીવવા માટે જો બેઝિક મૂળભૂત વાત કરીએ તો જીવવા માટે જે આવશ્યકતાઓ છે, જે અધિકારો છે, માણસ તરીકે ગૌરવપૂર્ણ જીવન વિતાવવાનો અને એની માટે સ્વતંત્રતા, સ્વાતંત્ર, વાણી સ્વાતંત્ર, પોતાનો મત અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર, અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે 1986માં જે કન્વેન્શન થયું, નક્કી થયું, એ ઉપરથી એ પછી એ વૈશ્વિક સ્તરે એનો અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અને ભારતમાં પણ હ્યુમન રાઇટ એક્ટ અમલમાં 1990 પછીના દશકામાં અમલમાં લાવવામાં આવ્યો છે. જી મહેતા સાહેબ, આપણે કહીએ કે રોટી, કપડાં ઓર મકાન વ્યક્તિની બેઝિક જરૂરિયાત છે, પરંતુ જો હાલના સમયની જો જરૂરિયાતની વાત કરું તો રોટી, કપડાં, મકાન, ઇન્ટરનેટ, લાઇટ અને આપણે વાત કરી કે ન્યાય, આ બધી જરૂરિયાતો પણ માણસની બેઝિક જરૂરિયાતો આપણે કહી શકીએ. કારણ કે સાહેબ, હું આ વસ્તુ એટલા માટે આપણે પૂછી રહ્યો છું કારણ કે ઘણા બધા ગામડાઓ આજે પણ ભારતમાં એવા છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રિસિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી. સાહેબ, ઘણા એવા બધા મારી પાસે ઘણા બધા એવા લોકો છે કે જેમને જે મને કહે છે કે સાહેબ, અમારે વીજળી નથી હોતી અને એટલે અમે મોબાઈલ પણ અમે મોંઘા લેતા હોઈએ છીએ કે જલ્દી ફાસ્ટ ચાર્જિંગ થઈ જાય, એટલા માટે અમે રેલવે સ્ટેશન ઉપર જઈને અમે મોબાઈલ ચાર્જિંગ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ અમે પોતાના ગામડે પરત ફરતા હોઈએ છીએ. સાહેબ, શું કહેશો આ અંગે આપ? કારણ કે જો વિકાસની વાત કરું તો સાહેબ, મહેલ તો પત્તાનો પણ હોય છે, આપણે પત્તાનો મહેલ બનાવીએ, સહેજ પણ પવન અડે એટલે તે મહેલ તૂટી જાય છે. એટલે સાહેબ, હું કહેવા માગીશ કે જે વિકાસ હોવો જોઈએ તે કેવો હોવો જોઈએ? આપણે જોઈએ તો કે સિમેન્ટ જેવો મજબૂત હોવો જોઈએ કે પછી પત્તાનો મહેલ જેવો હોવો જોઈએ? શું કહેશો આ અંગે આપ સર? મૂળભૂત રીતે હવા, પાણી, પ્રકાશ, આરોગ્ય, શિક્ષણ, આ બધા જ મુદ્દાઓને માનવ અધિકાર સાથે સાંકળી લેવામાં આવ્યા છે. અને આપણા ભારતીય બંધારણમાં જે બંધારણનો અમલ શરૂ થયો ત્યારથી જ મૂળભૂત અધિકારો તરીકે આ તમામ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આર્ટિકલ 14 થી 29 સુધીમાં. એટલે ભારતમાં આજ જે મૂળભૂત અધિકારો આપણે કહીએ છીએ એ માનવ અધિકારમાં પણ સમાવેશ થાય છે, અને એનાથી ઉપરનો દરજ્જો આ મૂળભૂત અધિકારોનો છે, જે આરોગ્ય, શિક્ષણ, અને સુપ્રીમ કોર્ટે ત્યાર પછી અનેક એવા ચુકાદાઓ આપ્યા છે કે આ મૂળભૂત અધિકારોનો વ્યાપ હવે ઘણો બધો વધી ગયો છે, વિસ્તરી ગયો છે, જેમાં આરોગ્ય અને શિક્ષણ પણ સમાવિષ્ટ થઈ જાય છે. બાકી રહી વાત વિકાસની, તો વિકાસ વસ્તુ એવી છે કે આપણા પૃથ્વીનું પર્યાવરણ સાચવીને અને માનવીય મૂલ્યો જાળવીને જો વિકાસ થાય તો જ એ વિકાસ સાર્થક રહેશે. અને આ જે દુર્ઘટનાઓ, જેમ કે આપે ઉલ્લેખ કર્યો, એ જોશીમઠ દુર્ઘટના, એ પર્યાવરણની કોઈ ચિંતા કર્યા વગર આડેધડ બાંધકામો કરીને
એ ધરતી એ પર્વતો ને તોડી પાડ્યા અને એના કારણે એ દુર્ઘટના બનેલી જે પર્યાવરણને આપણે નુકસાન કરીએ છીએ અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિ છે, જે વાતાવરણ વરસાદની અનિયમિતતા છે, ગરમી વધતી જાય છે, આ આ આ હવે જો તાત્કાલિક આ નહીં અટકાવવામાં આવે તો મનુષ્ય જાતને ભવિષ્યમાં વધારે ને વધારે મુશ્કેલીજનક પરિસ્થિતિ ઊભી થવાની છે, જીવવા માટે દુષ્કર સંજોગો ઊભા થવાના છે. બાકી બીજી વાત રહી જે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે, આ જોશીમઠ પણ માનવ સર્જિત જ હતી, ઉત્તરાખંડમાં અત્યારે જે છે એ પણ માનવ સર્જિત છે, એમાં સમાચારોમાં જાણ્યા સમાચારોથી જાણ્યા મુજબ એ સોઇલ ટેસ્ટિંગ જે ખડકોનું ટેસ્ટિંગ કરીને એ પછી જે બાંધકામ પ્રક્રિયા નિર્માણ પ્રક્રિયા કરવી જોઈએ એમાં શરત ચૂક કરી ભૂલ કરી ક્યાં કારણે કેવા કારણે એ તો તપાસ થશે ત્યારે જ નક્કી થશે. પુલો પણ આપણે અવારનવાર સમાચારોમાં વાંચીએ છીએ કે બંધાતા પુલો તૂટી પડે છે, તો એ એ એ એ એની પાછળ ક્યાંક ને ક્યાંક માનવીય મૂલ્યો જે ભ્રષ્ટ થયા છે એ એ એવા પણ કારણો હોય છે. જી સર, ખૂબ સરસ વાત કરી. આપણે તાજેતરમાં જોયું છે કે ઘણા બધા બ્રિજ પણ એવા આપણે સામે આવ્યા કે આ બ્રિજની ક્વોલિટી તદ્દન ખરાબ હતી. આપણે ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે કોઈ બી વસ્તુનું, એટલે લખવામાં આવતું હોય છે કે શ્રી મંત્રી આમના નામે આ, મતલબ કે આમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે એ વસ્તુને નુકસાન પહોંચે છે ત્યારે તે વસ્તુ જોઈને ખૂબ ખરાબ લાગે છે કે ભાઈ ના, આમના સમયગાળામાં આમના હસ્તે ઉદ્ઘાટન થયું તો યાર આ વસ્તુ ખૂબ જ ખરાબ બાબત કહેવાય. કારણ કે આટલું સરસ જો નેતા હોય, એટલે સરસ લોકોની વાત સાંભળતા હોય તો પછી આવા વિકાસના કાર્યમાં બાંધછોડ કેમ કરવામાં આવે છે? સાહેબ, હું આ વિષયમાં આગળ એટલે પૂછવા માંગીશ કે ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, 41 શ્રમિકો તેની અંદર, મતલબ કે ટનલની અંદર ફસાયા, તો સર હું કહેવા માંગીશ કે શ્રમિકોના પણ કેટલાક રાઇટ્સ છે સાહેબ. તે લોકોને ખ્યાલ નથી હોતો પોતાની આજીવિકા માટે, તે લોકો ખૂબ જ જોખમ ભર્યું કાર્ય કરતા હોય છે, એટલે સાહેબ પૂછવા માંગીશ કે તે લોકોની કેવા કેવા હક છે તેઓ લોકોને જાણવા જરૂરી છે, જે દરેક શ્રમિકને ખ્યાલ હોવો જોઈએ. શું કહેશો આંગે આપ સર? કોઈ પણ શ્રમિક વર્ગ માટે, કોઈ પણ કારખાના હોય, ફેક્ટરી હોય કે આવી કોઈ પણ કામગીરી ચાલતી હોય, આ ઉપરાંત જે આપણે હમણાં તો મેન્યુઅલ સ્કેવેન્જર્સ એટલે કે આપણે ગટરમાં અંદર ઉતરીને સાફ કરવાની પદ્ધતિ પણ ગેરકાયદેસર ગણવામાં આવી છે, એવી જ રીતે માનવ મળ ઉપાડતા જે વર્ગ છે એ પણ હાથેથી જે ઉપાડવાની કામગીરી હતી એ પણ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આમ છતાં કેટલીક જગ્યાએ હજુ પણ આ પ્રથા ચાલુ છે. એને એમના અધિકારની વાત કરીએ તો અધિકાર કાયદાથી આપવામાં આવ્યા છે, એ છતાં મજબૂરી અને ગરીબીના કારણે કેટલીક વખત કામ કરતા હોય છે. પણ જ્યારે કામ કરતા હોય છે કોઈ પણ શ્રમિક, એ આવું નિર્માણ કાર્ય હોય, મોટા પાયે હોય, ફેક્ટરી હોય, કોઈ અન્ય ઉદ્યોગો હોય, ત્યાં એમને સંપૂર્ણ સુરક્ષા મળે એવા સાધનો પૂરા પાડવા અનિવાર્ય છે, જરૂરી છે. એમની સુરક્ષા પૂરતી જળવાય એ માટેની સાવચેતી રાખવી અનિવાર્ય છે, જરૂરી છે. આ ઉપરાંત એમને કામના કલાકો, કામનો સમય પણ નિશ્ચિત સમય મર્યાદાથી વધારે કામ નથી કરાવી શકાતું. એમને આરામનો પણ પૂરતો સમય મળવો જોઈએ. એમને પારિશ્રમિક એટલે કામનું વળતર, પૈસા પણ પૂરતા ચૂકવવાના હોય છે, મેળવવાના, એ પણ એમનો આધાર અધિકાર છે. તો આ આ બધા સંજોગોમાં એમની સુરક્ષા સૌથી પહેલા આવે છે. જોખમી કામો જ્યારે હોય છે એની ચોક્કસ અને અવશ્યપણે ચોકસાઈથી એની કાળજી રાખવી એ કામ કરાવનાર ઉદ્યોગપતિ, માલિક કે કોન્ટ્રાક્ટરની રહેલી હોય છે. જે મહેતા સાહેબ ખૂબ સરસ વાત કરી છે આપણે. સાહેબ હું વાત કરું કે અગાઉ વાત કરી કે માણસની બીજી જરૂરિયાતમાં મારા મતે ન્યાય પણ આવે છે, એટલે સાહેબ હું કહેવા માંગીશ કે ન્યાયની જો વાત કરું તો સાહેબ ઘણી વખત હું જોતો હોઉં છું કે કેટલીક બાબતોમાં, મતલબ કે જે રાજનેતાઓ હોય છે, સાહેબ હું ગુજરાતી જ વાત નથી કરતો પરંતુ સમગ્ર ઇન્ડિયાની વાત, સમગ્ર ભારતની વાત કરી રહ્યો છું, સાહેબ ન્યાયની વાત આવે અને જો તેમાં કોઈ સમજી લો કે કોઈ નેતાનું ઇન્વોલ્વમેન્ટ આવે તો સાહેબ સામાન્ય માણસ સાથે જો કોઈ ગુનો ઘટ્યો હોય અને તેમાં તે ગુનાનું કારણ કોઈ
પોલિટિકલ મતલબ કે નેતા હોય, કોઈ રાજનેતા હોય, અને તો સાહેબ હું કહેવા માગીશ કે તે વ્યક્તિ એને ડર બેસી જાય છે કે હું હવે ન્યાયથી વંચિત રહી જઈશ, કારણ કે આમનું ઇન્ટરફિયરન્સ ખૂબ જ વધારે છે. આજે જેને મારી સાથે કોઈ મતલબ કે ઘટના કરાવી છે તે વ્યક્તિનું પોલિટિકલ ઇન્ટરફિયરન્સ આમાં ખૂબ જ વધારે પ્રમાણમાં છે, હવે હું ન્યાયથી વંચિત રહી જઈશ, જઉં તો ક્યાં જઉં. એટલે સાહેબ કહેવા માગીશ કે માનવ અધિકારના મુદ્દામાં આ મુદ્દાનો સમાવેશ થાય છે કે નહીં, શું કહેશો આંગે આપ? ન્યાયતંત્ર અનેક બીજી અનેક સિસ્ટમ કરતાં ન્યાયતંત્ર હજુ સૌથી વધારે પ્રામાણિક અને નિષ્ઠાવંત છે. કોઈ પણ બાહ્ય દબાણોથી ન્યાયથી કોઈ વંચિત રહી જાય એવું સામાન્ય રીતે નથી થતું. પરંતુ દરેક સિસ્ટમમાં દરેક સિસ્ટમ ચલાવનાર કે સિસ્ટમમાં જવાબદાર તો માણસો જ રહેવાના. માણસોની વ્યક્તિગત કેટલી ક્ષતિઓ હોય એના કારણે અપવાદરૂપ સંજોગોમાં એવું બની શકે, પરંતુ સામાન્ય રીતે કોઈ પણ દબાણ, રાજકીય હોય, આર્થિક હોય કે કોઈ પણ પ્રકારનું હોય, એ દબાણના કારણે ન્યાયથી કોઈ વંચિત રહી જાય એવું સામાન્ય રીતે નથી જ બનતું. એટલે એવો ભય કે ડર રાખવાની જરાય જરૂર નથી. ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, સ્વતંત્ર છે. એટલે એ ન્યાય મેળવવો કે ન્યાયથી રહેવું જીવવું એ એમનો અધિકાર છે, તો એ મળે જ છે. પણ આપણી આપણી સિસ્ટમ જે વ્યવસ્થા છે એની કેટલીક ક્ષતિઓ છે. જેમ કે ન્યાય મેળવવો આર્થિક રીતે મોંઘો પડતો હોય છે ઘણી વખત, એટલે જ એને ધ્યાનમાં રાખીને જ કાનૂની સેવા સત્તામંડળ નામની એક વ્યવસ્થા અલગથી ઊભી કરવામાં આવી છે કે જેમાં કોઈ પણ પૈસાના અભાવે કોઈ ન્યાયથી વંચિત ન રહી જાય એમને કાનૂની સહાય ઉપરાંત વકીલની સહાય પણ પૂરી પાડવામાં આવે છે. એટલે ન્યાયતંત્ર હજુ પણ વિશ્વસનીય છે અને રહેશે જ. જી સર, ચોક્કસથી ખૂબ સરસ વાત કરી સાહેબ આપે કે ન્યાયતંત્ર વિશ્વસનીય છે અને રહેશે, અને વિશ્વસનીય હતું, તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવાના જોઈએ. પરંતુ સાહેબ આપે ખૂબ સરસ વાત કરી સાહેબ, આ દિશામાં આગળ વધી છે. એટલે પૂછવા માંગીશ કે સર, આપે ન્યાયની વાત કરી, આપણે એ પણ કીધું કે જો કોઈ પોતાની જાતને મતલબ કે આર્થિક સ્થિતિ મતલબ કે તેની સારી ન હોય અને તે સમજતો હોય કે ભાઈ મને ન્યાય ન મળી શકે, તો તેનો રસ્તો પણ આપે ખૂબ સરસ રીતે મને દર્શકોને જણાવ્યો. સાહેબ આ દિશામાં આગળ વધી છે. એટલે પૂછવા માંગીશ કે સાહેબ, કેટલાક લોકો મતલબ કે પોતાના અધિકારોને નથી ઓળખી શકતા કે મારા અધિકારો કયા છે, મારા રાઇટ્સ કયા છે, કયા અધિકારો માટે મતલબ કે કેવી એવી જોગવાઈ છે કાયદામાં કે જેનો ફાયદો મને, જેનો લાભ મને ચોક્કસથી મળવો જોઈએ. એટલે સાહેબ હું કહેવા માગું છું કે દરેક જે માનવી છે, મતલબ કે આપણા જે દરેક ભારતનો જે દરેક નાગરિક છે, તે કાયદાથી સંકળાયેલો હોવો જોઈએ, તેને કાયદાનું જ્ઞાન હોવું જ જોઈએ. શું કહેશો આંગે આપ? જાગૃતિ અને શિક્ષણ આ બે મહત્વના પાસા છે. એમાં અધિકારોની વિશેની જાગૃતિ એમ જ કેળવણી શિક્ષણ. જો તમે શિક્ષણ વધારે મેળવશો તો તમે આ બધી જ બાબતોથી માહિતગાર સારી રીતે થઈ શકશો. અલબત્ત આજે તો વોટ્સઅપ યુનિવર્સિટીના બધા ગ્રેજ્યુએટ હોય છે મોટાભાગના, પણ એ જ્ઞાન, એ માહિતી ઉપર છલ્લી અધૂરી અને કેટલીક વખત સદંતર ખોટી અને વિકૃત હોય છે. એના પર આધાર હંમેશા રાખી શકાય જ નહીં. પણ એ શિક્ષણ મેળવવું જોઈએ, એને સાથે સમજવા પ્રયત્ન કરવો જોઈએ, અને ન્યાયની જાગૃતિ, ન્યાય અને પોતાના અધિકારો વિશેની જાગૃતિ એ મહત્વની વાત છે. અને આ માટે અલગ અલગ સ્તરે સામાજિક સંસ્થાઓ તેમજ આ કાનૂની સેવા સત્તા મંડળનો જે ઉલ્લેખ કર્યો એ ન્યાયતંત્ર દ્વારા તેમજ સરકાર દ્વારા પણ અનેક લોક શિક્ષણના જાગૃતિના અનેક કાર્યક્રમો અલગ અલગ રીતે કરવામાં આવે છે, યોજવામાં આવે છે, અને કાયદા વિશેની જાગૃતિ લાવવાના પ્રયત્નો ઘણા બધા કરવામાં આવતા હોય છે. જી મહેતા સાહેબ, હવે સાહેબ હું આગળ પ્રશ્ન પૂછું તો પૂછવા માંગીશ કે સાહેબ, ન્યાયતંત્રની વાત કરું તો સાહેબ આપણે જોઈએ તો એક મોભીની ભૂમિકા
ભજવાય છે કોઈ પણ દેશમાં, કે ભાઈ જો સરકાર કોઈ પ્રકારનું મતલબ કે ડિસિઝન એવું લે છે કે જે નાગરિકોના હિતમાં નથી, તો તેના કાન પર મળે છે, અને જો કોઈ સારું ડિસિઝન હોય તો તેનો વખાણ પણ કરે છે અને યોગ્ય દિશા નિર્દેશ પણ આપતી હોય છે. ખાસ સર, ન્યાયતંત્રની ભૂમિકા ખૂબ જ મતલબ કે મહત્વની છે કોઈ પણ લોકતાંત્રિક દેશમાં. સાહેબ આ દિશામાં આગળ વધશે એટલે પૂછવા માંગીશ કે આ મુદ્દાને અનુસંધાને ખરેખર વાત એમ છે કે કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય હોય, વહીવટી તંત્ર દ્વારા નિર્ણયો કરવામાં આવતા હોય, ત્યાં સામાન્ય રીતે ન્યાયતંત્ર તેમાં હસ્તક્ષેપ નહીં કરે, નથી કરતું. એ એ જે કામ કીધું છે, વહીવટી તંત્રનું કામ છે, સંસદનું કામ છે કાયદા બનાવવાનું, પણ ન્યાયતંત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરશે કે કાયદાનું ખોટું અર્થઘટન કર્યું અથવા તો બંધારણની વિરુદ્ધનો કોઈ કાયદો કે નિર્ણય કરવામાં આવ્યો જે બંધારણથી વિરુદ્ધ છે અને અન્યાયી છે, તો ત્યારે ચોક્કસપણે જ્યુડિશિયલ રિવ્યુ કરવાનો અધિકાર સત્તા ન્યાયતંત્ર પાસે છે. જી સર, ચોક્કસથી. હવે સાહેબ હું પૂછવા માંગુ કે શિક્ષણનો મુદ્દો, સાહેબ શિક્ષણની વાત કરું તો દરેક મતલબ કે દરેક વ્યક્તિને શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, કમસે કમ ગ્રેજ્યુએશન સુધીનું મતલબ કે તેને શિક્ષણ હોવું જોઈએ. પરંતુ હું કહેવા માગીશ કે સાહેબ ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક પણ હાજર રહેતા નથી. હવે સાહેબ વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા સામે કે શિક્ષકોને પણ અલગ અલગ પ્રકારના કામો સોંપવામાં આવે છે, તેમને જે તેમનું કામ નથી તેમને તેમનું કામ તેમને તે કામ સોંપવામાં આવે છે. એટલે સાહેબ હું કહેવા માગું છું કે આ માટે સંપૂર્ણપણે શિક્ષકો પણ જવાબદાર ન હોઈ શકે, આના માટે તંત્ર પણ ક્યાંક જવાબદાર હોઈ શકે છે. કારણ કે આપણે જોઈએ તો ડૉક્ટર્સની સંખ્યા ઓછી છે, નર્સની સંખ્યા ઓછી છે, મતલબ કે જજની જો વાત કરું તો જજની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં નથી. સર, એટલે કહેવા માગીશ કે તમારા એમપી કે એમએલએની સીટ જેવી ખાલી થાય એટલે એ સીટને ભરવા માટે તાત્કાલિક મતલબ કે રાજકીય પક્ષો હોય છે તે તૈયારીઓ હાથ ધરતા હોય છે. તરત મતલબ કે જોઈએ તો તરત તેની ઉપર પેટા ચૂંટણી કરવામાં આવતી હોય છે. તો સર, એના માટે તાત્કાલિક મતલબ કે ચૂંટણી કરવામાં આવતી હોય છે, સ્વાભાવિક વાત છે કે આપણે લોકતાંત્રિક દેશ છે અને તે કરવું જરૂરી છે. પરંતુ સાહેબ આ બીજી બાજુ જોઈએ તો આ વસ્તુ પણ આની ઉપર પણ ડિસિઝન લેવા જરૂરી છે, કારણ કે ડોક્ટર્સ, નર્સ, જજીસ આની જો સંખ્યા આમની જો સંખ્યા ઓછી હશે તો તે પણ યોગ્ય નથી. શું કહેશો આંગે આપ સર? શિક્ષણ કે શિક્ષકોની વાત કરીએ તો આપણે તો શિક્ષકો એટલે આપણી માટે ગુરુ સમાન છે, ગુરુ છે આપણા, અને માતા પિતા પછી ત્રીજું સ્થાન ગુરુનું આપણે માનીએ છીએ, આપીએ છીએ આપણી સંસ્કૃતિમાં. અને શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું બીજું કોઈ પણ કામ કરાવવું એ એ ખરેખર અનિચ્છનીય બાબત છે, એ થવું જ ન જોઈએ. ફક્ત અને ફક્ત શિક્ષકોએ શિક્ષણ જ આપવાનું હોય, એમણે જ્ઞાન જ વધારવાનું છે, એ વિદ્યાર્થીઓને કેળવવાના છે, એ એ બહુ મોટી જવાબદારી છે. એમને પછી બીજા કામોમાં એમનો શક્તિ સમય જો વેડફવામાં આવે છે તો ખરેખર આપણી આપણી આ સિસ્ટમ જે તંત્ર છે એને લાંબા ગાળે ખૂબ જ નુકસાન થાય છે. પણ હવે આજની પરિસ્થિતિમાં આ આ કન્સેપ્ટથી ખરેખર આગળ વધીને કામ કરવાની જરૂર છે. જવાબદાર જે કોઈ અધિકારીઓ છે અને સત્તામાં બેઠેલા જે આપણા નેતાઓ છે એમણે પણ આ દિશામાં વિચારીને યોગ્ય નિર્ણયો લેવા જરૂરી છે. આ ઉપરાંત આ જે ડોક્ટરની જગ્યાઓ ખાલી છે કે શિક્ષકોની જગ્યા ખાલી છે, ન્યાયતંત્રમાં પણ સંખ્યા ઓછી છે, તો હવે એ બધા પાછળ ઘણા બધા અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે. પણ પૂરતી સંખ્યામાં ડોક્ટર્સ, શિક્ષકો, જે અનિવાર્ય સુવિધાઓ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, એમાં અને ન્યાયતંત્ર છે, એમાં ચોક્કસપણે પૂરતી સંખ્યા જરૂરી. આ ઉપરાંત આપણને એક સુરક્ષા જવાનો, પોલીસ દળમાં પણ કર્મચારીઓની ઘણી ખોટ છે, ત્યાં પણ ભરતી નથી થઈ. તો આ બધા એવા ક્ષેત્રો છે, એવા ફિલ્ડ છે કે જેમાં પૂરતી સંખ્યામાં જેટલી જરૂર છે એટલા જવાબદાર અને શિક્ષિત અધિકારીઓ હોવા જ જોઈએ. જી
જી મહેતા સાહેબ, સાહેબ હું પૂછવા માંગીશ કે સાહેબ ઘણી વખત હું જોઉં છું કે ઘણા લોકો સવાલ ઉઠાવતા રહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તે હવે મતલબ કે ખૂબ જ વિકસી રહ્યું છે ને તે આવનારા જમાનામાં ચોક્કસથી લોકોની નોકરીઓ ખાઈ જશે. સાહેબ એક ઉદ્યોગકાર મતલબ કે એક બિઝનેસ ટાઇકુન કહેતા હોય છે કે ભાઈ 70 કલાક અઠવાડિયામાં કામ કરવું જોઈએ, તો બીજી બાજુ આપણે જોઈએ તો વિદેશના મતલબ કે જોઈએ તો બિઝનેસ ટાઇકુન બિલ ગેટ્સ કહે છે કે 3 દિવસનું કામ અઠવાડિયામાં ઇનફ છે. અરે સાહેબ, કહેવા માંગીશ કે આ બંનેની કોમેન્ટ ઉપર ખૂબ જ અલગ અલગ મતલબ કે લોકોના મતલબ કે લોકોના પ્રતિભાવ આવ્યા, મંતવ્યો આવ્યા, પરંતુ સાહેબ અભ્યાસનો વિષય છે. મતલબ કે જે વસ્તુમાં પૂરતો અભ્યાસ કરવામાં નહીં આવે તો ચોક્કસ એના રિઝલ્ટ વિશે આપણે અત્યારે કંઈ પણ કહી શકીએ નહીં. એટલે સાહેબ આ મુદ્દે આપ શું કહેશો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને સરકારે કયા પ્રકારના કાયદા અત્યારથી ઘડવા જોઈએ? ખાસ કરીને હમણાં કેન્દ્રીય મંત્રીએ કીધું કે ભાઈ અમે સોશિયલ મીડિયા હમણાં ડીપ ફેકનો પણ મુદ્દો ખૂબ જ ઉછળ્યો છે કે ભાઈ વ્યક્તિનું ફેસ કમ્પ્લીટ એને જ રાખીને મતલબ કે તેના અભદ્ર વિડીયો કે તેના કોઈ પણ પ્રકારના વિડીયો જાહેર કરવામાં આવે છે કે તેનાથી મતલબ કે સમાજમાં એક નેગેટિવ મેસેજ જાય છે. એટલે સાહેબ ડીપ ફેક મુદ્દે પણ કેન્દ્રીય મંત્રીએ કીધું કે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કીધું છે કે ભાઈ આ પ્રકારના જે ડીપ ફેક બનતા હોય છે તેને રોકે, કારણ કે તે તેમની જવાબદારી છે. સાહેબ આ રીતે તેમની તો તેમની જવાબદારીનું ભાન કરાવી દીધું, પણ સરકાર તરફથી પણ કેવા એવા સ્ટેપ છે કે જે લેવા જોઈએ આ અંગે શું કહેશો અંગે આપ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ડેવલપિંગ ફિલ્ડ છે અત્યારે. અત્યારે વિકસતું વિજ્ઞાન છે, તો વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે ખરેખર. એનાથી કોઈની નોકરી જશે એવો ભય હોય તો એ પૂરા એવા અર્થમાં સાચું નથી કે કોઈની નોકરી જતી રહેશે, બેકાર થઈ જશે. ખરેખર કામનો પ્રકાર અને સ્વરૂપ બદલાશે. જો તમે વિકસતા યુગ સાથે વિજ્ઞાન સાથે જો કદમ નહીં મિલાવો, તમે જો શીખશો નહીં, તો તમે અમસ્તાય ફેંકાઈ જવાના છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે ન હોય, તમે તમારા જૂના જ વાતમાં જૂના જ જ્ઞાન સાથે જો નવા યુગમાં આવશો તો નથી ચાલવાનું. તમારે સતત નવું શીખતા જ રહેવું છે. એટલે કામનો સ્વરૂપ અને પ્રકાર બદલાશે ચોક્કસપણે. પણ આ પ્રકારની કોઈ પણ વિજ્ઞાન એ વિજ્ઞાન છે, એ વિકાસ તરફ પણ લઈ જાય છે અને સંહાર તરફ પણ લઈ જાય છે. તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ ખરેખર મહત્વનું છે. અને એનો ઉપયોગ આપણે માણસો જ કરીએ છીએ જે ઉપયોગ કરે છે વિજ્ઞાનનો. જેમ કે રોબર્ટ ઓપનહેરે અણુબોમ્બ બનાવ્યો, એ વિજ્ઞાન હતું, પણ એનો સંહારક ઉપયોગ કર્યો, જેનો ઓપનહેરને એ પછી પણ અફસોસ ઘણો થયેલો. એટલે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્વનું છે. અને આવા કોઈના પર એટલે ફેક કે બનાવટી વિડીયો બનાવવા કે એ રીતે જો ઉપયોગ કરવામાં આવે તો એને કાબૂમાં રાખવા ચોક્કસપણે કાયદાઓ બનાવવા જ પડશે નવા, એ જરૂરી જ છે. જી સર, ચોક્કસથી. સાહેબ હું પૂછવા માંગીશ કે ગલ્ફ કન્ટ્રીઝ વિશે હું અવારનવાર જોતો હોઉં છું કે ત્યાં આગળ જે કામદારો હોય છે મતલબ કે તેમના પાસપોર્ટ દબાવી લેવામાં આવે છે, મતલબ કે પાસપોર્ટ ત્યાંના લોકો રાખી લે છે, તો પછી ત્યાંથી જે તે કામદારોને પોતાના દેશ પરત જવા દેવામાં આવતા નથી. તો સર આ અંગે શું કહેવું છે આપણું? કારણ કે ઘણા બધા ભારતીયો પણ એવા છે કે જે ત્યાં ફસાયેલા છે, તો સર તેઓના માટે મતલબ કે કેમ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, શું કહેશો આ અંગે આપ? એ ખરેખર રાજકીય સ્તરે આ મુદ્દાને ધ્યાનમાં લઈને રાજકીય સ્તરેથી કાર્યવાહી કરવી જોઈએ. આ આપણે અહીંથી ત્યાં જે મજૂરી કરવા જાય છે એ ગરીબ વર્ગ છે, લાચાર છે, મજબૂરીમાં એ પોતાનો દેશ છોડી બીજા દેશમાં કમાવા જાય છે, ઘર પરિવાર ચલાવવા, ગુજરાન ચલાવવા માટે જાય છે, અને ત્યાં એમની લાચારી મજબૂરીનો ગેરફાયદો લઈને બંધક જેવી હાલતમાં મૂકી દેવામાં આવે છે. એ અમાનવીય કૃત્ય છે. રાજકીય સ્તરે આની નોંધ લઈ એ અંગે ત્યાંના રાજકીય સત્તાધીશો છે એમની સામે આ વાતનો આ મુદ્દો આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. જી
સાહેબ, હમણાં પણ આપણે જોઈએ છીએ કે તો વિદ્યાર્થીઓમાં આપઘાતની ઘટનાઓ ખૂબ વધી છે. આપણે જોઈએ છીએ કે ઘણા પરિવારો પણ સામૂહિક આપઘાત કરી નાખે છે, કારણ કે તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી હોતી અને તે લોકો કોઈ મતલબ કે પડોશીને જાણ ન થાય તે રીતે પણ કાર્ય કરતા હોય છે અને છેલ્લે ખબર પડે છે કે આ પરિવારે સામૂહિક આપઘાત કરી નાખ્યો છે. એટલે સાબા દિશામાં આગળ વધી છે. એટલે પૂછવા માંગીશ કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો ખરેખર મતલબ કે જે ટેન્શનમાં છે, જે લોકો આટલી હાર્ડ કોમ્પિટિશનમાં માને છે કે અમે નહીં ટકી શકીએ, તો તેવા વિદ્યાર્થીઓને લઈને કેમ કોઈ પ્રકારનું મતલબ કે યુદ્ધના ધોરણે કામ કરવામાં નથી આવતું? કરવામાં તો આવે છે કે ભાઈ આ વિદ્યાર્થીઓ આપઘાતનું કારણ હોઈ શકે છે, તે કારણ હોઈ શકે છે, કોમ્પિટિશન હોઈ શકે છે, પરંતુ તેની ઉપર ખરેખર જે કાઉન્ટર અટેક કરવો જોઈએ મતલબ કે તેને રોકવા માટે, તે યુદ્ધના ધોરણે કેમ નથી થતું? શું કહેશો આંગે આપ સર? આ સમસ્યા ખરેખર સ્પર્ધાત્મક યુગ છે આજનો, અને ભવિષ્યમાં સ્પર્ધાઓ વધતી જ રહેવાની છે, સતત સંઘર્ષો રહેવાના જ છે, આ સમજવું જ પડશે. પણ વિદ્યાર્થીઓને, બાળકોને એમના વાલીઓ તરફથી બાળપણથી જ એટલું બધું ટેન્શન પ્રેશર આપવામાં આવે છે, ભણવાનું, નંબર લાવવાનું, આગળ આવવાનું, પહેલો નંબર લાવવાનું, મેડિકલ લાઈનમાં જવાનું, એન્જિનિયરિંગ લાઈનમાં જવાનું, એટલું પ્રેશર આપવામાં આવતું હોય છે. આ ખરેખર વાલીઓએ સમજવાની જરૂર છે કે તમે બાળકોને દબાણમાં ન રાખો, એને એને કુદરતી રીતે, કુદરતી સ્ફૂર્ણાથી એને એને ભણવા માટે પ્રેરણા આપી શકો, પણ દબાણ ન આપો. એ કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિ પાસે પોતપોતાની અલગ અલગ આવડત હોય છે, એ પોતાની આવડતનું કામ કરશે તો ચોક્કસપણે એ સફળ થશે જ. કોઈ કોઈ એ માર્ક સારા લાવવાથી જ માણસ સફળ થાય છે એવું જરાય નથી હોતું. આ વાલીઓએ સમજવાની જરૂર છે, અને વિદ્યાર્થીઓએ પણ એ આ ઉંમરમાં થોડાક હળવાશથી જીવીને કામ કરતા શીખતા રહેવાની જાતે પણ જરૂર પડશે, પણ વધારે જવાબદારી વાલીઓની છે, આસપાસના વાતાવરણની. જી મહેતા સાહેબ, ચોક્કસથી આજે આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ બને તેટલી માહિતી, આ વિષય ખૂબ મોટો છે સાહેબ, બને મતલબ કે જેટલા પ્રશ્નો પૂછીએ તેટલા ઓછા છે, પરંતુ બને તેટલી માહિતી તમે મને અને દર્શકોને આપી. ખાસ કરીને આ વિષય સૂચવે છે કે સેલ્ફ ડિપેન્ડેન્ટ બનો, અવાજ ઉઠાવતા શીખો, અને ખાસ કરીને કાયદાનું ધ્યાન રાખો અને મતલબ કે લડવાની હિંમત રાખો. સાહેબ, આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ તો આજનો કાયદાના ફાયદા કાર્યક્રમ. એડવોકેટ સાહેબ આપણને ખૂબ સરસ માર્ગદર્શન અને સલાહ આપી છે. ચોક્કસ જરૂરિયાતમંદ લોકોને શેર કરજો. મિત્રો, આપણે આવતીકાલે ફરી એક વખત નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય, પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને. તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાંતો પાસેથી. જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા.